मॉर्निंग विद्यार्थियों, अगाउना वीडियो में आपणे जोयुं के अंते नरेन अने मनीषा फरी एक वार सामे आवे छे। बनेनो प्रेम फरी पाछो एज यादों द्वारा ताजो थाय छे। बने एकबीजानी खूटती कड़ी बनवानो एहसास बने छे। मनीषा अंते कहे छे के तू मने एवुं लागतुं हतुं के आवी सरस मजानी खबर सांभळीने तू मने भेटी पड़शे एवी अपेक्षा प्रेममां होय ए स्वाभाविक छे। आवी सहज अपेक्षाथी એ બને મળે છે ત્યાં સુધી આપણે જોયું। હવે આગળ નરેન કહી રહ્યો છે, તું પહેલા એટલી સુકુમાર હતી કે આવેશથી ભેટી પડતા સંકોચ થાય, અને હવે તું એવી દીપ્તિવંત લાગે છે કે તારા તેજથી અદબ રાખવાનું મન થાય। દીપ્તિવંત એટલે કે તું એકદમ પ્રભાવક છટા એટલી દેખાવડી પ્રકાશિત લાગે છે કે તારું અદબ એટલે કે તારી પણ મને દાદ દેવી પડે, મને એ મર્યાદા મને રાખવી પડે એવું મન થાય। સાચે જ એક એક પલકારે પ્રશ્ન થયા કરે છે કે તું એ જ મનીષા છે? દરકોકમાંથી આટલી પરાક્રમી અને બહાદુર બની ગઈ મનીષા છું અને નથી? બહુ મજાનો જવાબ આપ્યો છે, હું એ જ મનીષા છું અને નથી। નહોતી તે થઈ શકી એનો આનંદ છે। ગરોળીથી ડરનાર હવે મગર સાથે પણ લડી શકે એમ છે। પહેલા હું ગરોળથી તે ડરતી, આજે કદાચ મગરને પણ ભેટી શકું એટલી સુરવીરતા મારામાં આવી ગઈ છે। નરેન બહુ આનંદ થયો તને આમ ફળતલ થયેલી જોઈને। મનીષા, પણ મારા પપ્પાને થયો છે એટલો નહીં, બસ સ્ટેન્ડ પર એમણે મને ઉંચકી લીધી। હવે આ જે શબ્દ મુકાય છે ને મને ઉંચકી લીધી, એ પણ અપેક્ષા રાખે છે કે મને પણ નરેન આ રીતે ઉંચકી લે। જો આ જે શબ્દની ભાષા, આ જે રઘુવીર ચૌધરીની જે કમાલ છે શબ્દો, અને સર્જક પાસે આ તાકાત હોય છે। કેટલીક વસ્તુ છે ને બંધ હોય છે, એને ખોલવાની હોય છે, અને બધા પેસેન્જરોને બતાવી ગાંડા માણસની જે મોટેથી બબડાટ કર્યો, બધા ભેગા થઈ ગયા અને એમને પોતાનું ઓડિયન્સ બનાવીને ભાષણ કર્યું। જાણે કે બધા ઓડિયન્સ હોય ને પ્રેક્ષકો, એવી રીતે એમને પોતાનું ભાષણ કર્યું। એમાં શાર્કનો પણ હવાલો આવ્યો, એક બહુ જ જાણીતો ફ્રેન્ચ ફિલોસોફર છે, એને યાદ કર્યો, કહ્યું કે કાયર માણસ બહાદુર થઈ શકે છે, કાયર માણસ બહાદુર થઈ શકે છે, સુકુમાર શક્તિશાળી થઈ શકે છે। એ શેર પણ બોલ્યા જે ઇકબાલનો છે, ખુદી કો કર બુલંદ ઇતના કે હર તકદીર સે પહેલે ખુદા બંદે સે ખુદ પૂછે કે બતા તેરી જઝા ક્યાં હૈ, તારી મરજી શું છે, તારી ઈચ્છા શું છે। પોતાની જાતને એટલો બુલંદ કરો, એટલી ભવ્ય તમારી જાતને એવી નસીબવંતી બનાવો, એટલી ખુદને એટલા તૈયાર કરો કે નસીબ પણ તમારી સામે જુએ, નસીબ તમારો ભેરુ બની જાય, સાથી બની જાય। ખુદા સે ખુદા બંદે સે પૂછે, સાક્ષાત ભગવાન ઈશ્વર અલ્લાહ એમ પૂછે બંદાને, વ્યક્તિને ખુદ પૂછે આવીને,
बता तेरी रजा क्या है, तारी मर्जी शू है, तने शू जो है, तारी इच्छा शू। नरेन कहू वाह, हूँ त्या हाजर हो तो तारी प्रशंसा सांभी ने धन्य थी जा मनीषा, अथवा मारा पप्पा ने सीधा दवाखाने लई जा। आवे समय जता ए रड़वा लाग्या, ए तो अमे सोगंद दईए जीप में बेसाड़ी दीदा, नहीं तो छापा माटे एक बीजा समाचार बनत, दीकरीना पराक्रम थी पागल बनी गयेला पिता। अने एमनो आनंद खरेखर तो पोते खोटा पड़ा तेनो हतो। नरेन के कई बाबत मनीषा गरुड़ी की डरना रीछ ने डराव्या, ए पप्पा मोटे की कहता था सांभळो हे मुसाफरी सांभळो, दुनिया की थाकेला लोगो सांभळो, मानस माटे कशु अशक्य नथी, सार्थ कहे छे तेम ए आकाश ना तारा सुधी पहुंची सके छे, हूँ कहीश के ए आकाश ना तारा ने फूली जे मेणी सके छे। पप्पा शिकारी हता ने एक बार मम्मी ने साथे लई गया, इनी इच्छा नोती आज्ञा मानी ने लई गई, कारण के पप्पा ने आज्ञा मानी ने लई गई। माछड़ा पर हुआ छता नीचे बाघ ने छलांग जोई ने चीस पाड़ी उठेली, ए पछी हृदय ना धबकारा नो दर्द कोई उपाय दूर न थे ते न थे। आजे मम्मी जीवती हो तो समाचार वाची ने इना धबकारा कायम माटे शमी गया हो। पप्पा कहता था इमनी बात मने आज साची ने नरे तो साहस में मारा थी पण आगळ निकली गई, निर्भय थता ज तू प्रेम स्वरूप बनी गई, अने सर्वात्म भावे एक भयंकर प्राणी ना पंजा आगळ बात भूलता नथी। मनीषा ए बात ने पूर्ति करे छे, खबर हती के भयंकर लागे छे ए हिंसक नथी, हवे तो मारो रोजनो अनुभव छे કે આ પ્રકૃતિ માતા જ વરદાત્રી છે, માણસો કેમ ભૂલી જાય છે, પ્રકૃતિ એ સર્વને માટે આશીર્વાદ પ્રેરણા છે, આશીર્વાદ આપનાર છે, એ કશું માંગતી નથી સદૈવ આપતી રહે છે, એવું માણસ કેમ દિવસે જે દિવસે ભૂલતો જાય છે, દૂરથી અવાજ આવે છે સી ઇઝ ગ્રેટર ધેન મી બીકોઝ સી ઇઝ માય ડોટર, દૂરથી અવાજ આવે છે તે મારા કરતાં ચડિયા થઈ છે કારણ કે મારી દીકરી છે, એના પિતા એટલે કે વિરાટ દૂર કે અવાજ આવે છે। નરે મનીષા આપનો અવાજ સહેજ નજીકથી અવાજ, હા એ મારાથી પણ મહાન છે, સાક્ષાત શક્તિ છે, એ શિંગ પર સવારી કરે છે એવી છે, પછી રીછનું શું ગજું એની સામે। મનીષા હસી પડતા, આ તો પપ્પા બીજું કોણ હોઈ શકે, સાચે જ એમનું ચસકી ગયું છે અવાજ, આ વિશ્વમાં સૌથી સુખી માણસ હું છું, ઈશ્વરની ઈચ્છા હોય તો એની પાસેથી હું આખો પર્વત ખરીદી લાવું, વિરાટ નું વાક્ય આવે છે, નો નેવર, હું કઈ યુધિષ્ઠિર નથી, એક વાર શા માટે ખોટું બોલું, ના ક્યારેય નહીં, હું કોઈ યુધિષ્ઠિર છું, કદી એક વાર માટે ખોટું ન બોલું, એક વાર માટે શા માટે ખોટું બોલું, યુધિષ્ઠિર મારાથી ખોટું કદાચ બોલાય છે, એમ સહજ સ્વીકાર છે। આનંદ એના ભાઈ આવે છે, યાદ કરી છો આ સજ્જનને ઓળખો છો, નરેન નમસ્તે મુરબી પધારો, મુરબી એટલે કે વડીલ, વડીલ પધારો આવો, વિરાટ નમસ્તે યંગ મેન પ્રણામ, પ્રણામ કરે છે કોને, આ એવા એની સામે ઉભેલા યુવાન દેખાતા માણસ એવા નરેન, આનંદ પપ્પા આ નરેન્દ્ર કુમાર છે આબુના ફોરેસ્ટ ઓફિસર, જેની આગળ તમે એક વાર ખોટું બોલેલા, વન અધિકારી છે ફોરેસ્ટ ખાતા આબુ, વિરાટ ઓહો પેલા કવિ મનીષા પર કવિતા લખતો તો એ, નરેન હવે કોઈની પર કવિતા લખતો નથી, નરેન કે હવે કોઈના પર કવિતા નથી લખતો, વિરાટ તો મારા પર લખ, હું આજે સૌથી સુખી છું, મોસ્ટ હેપી મેન ઇન ધ યુનિવર્સ, એક શું બે કવિતા લખ,
કઈ વાંધો નહીં, તું હવે તો મારા પર લખી શકે છે કવિતા, એવું એ વિરાટ એટલે કે એના મનીષાના પિતા એ નરેનને કહે છે. કેમ કે દુનિયામાં કદાચ હું સૌથી સુખી માણસમાંનો એક છું એવું એ અહેસાસ કરે છે નરેન. દુઃખી માણસ સુખી વિશે લખે તો સાચો અર્થ ભાગ્ય જ પ્રગટ થાય, હું મજાની વાત કરું છું. દુઃખી વ્યક્તિ સુખી વ્યક્તિ લખે તો એનો અર્થ ભાગ્ય જ ખબર પડે, કારણ કે એણે સુખી વ્યક્તિ કદી પોતાનું કેમ કે દુઃખનો અહેસાસ થયો ન હોય એટલા માટે આવા કે પ્રયોજન કરે છે. વિરાટ, તને શું દુઃખ છે ભાઈ? આ મારી પરી જેવી નાજુક છોકરી તારું નામ રટી રટીને તપ કરતી રહી અને એક પછી એક શિખર જીતતી રહી ને તું તારી જાતને દુઃખી માને છે? પપ્પા, એમનું દુઃખ દૂર કરવાનો ઉપાય મારા હાથમાં છે. વિરાટ, શું મનીષા આ તારો તોફાની ભાઈ સાચું કહે છે? તારું મૌન સંમતિ સૂચવે છે. અલ્યા છોકરાઓ, પહેલી મીઠાઈ લાવો અને આનંદ તું જીભ લઈ જા. કોઈ જોશી બાક્ષીને પકડી લાવો, કોઈ જ્યોતિષીને કહેવાને બોલાવી લાવો. મનીષા, પણ પપ્પા પાંચ પાંચ વર્ષ સુધી કોઈ કોઈને યાદ રાખી શકે? હવે મનીષા કહે છે પાંચ પાંચ વર્ષ થયા કોઈ કોઈને યાદ રાખી શકે? વિરાટ, હજી ક્યાં પાંચ પૂરા થયા છે, છ માસ બાકી છે, છ મહિના બાકી છે, એ પહેલા તો હું તમને પરણાવી દઈશ. નરેન કહે છે એની ઉતાવળ નથી, મનીષા મનમાં હતી છે અને રહેશે. જો પ્રેમ કોઈ મુદતી વસ્તુ હોત તો અમે આમ શિખરો ભણી ગતિ ન કરી હોત. રહેવા તો રહેવા દે આનંદ, આ બધું રહેવા દે આનંદ ને કહે છે કે જો કદાચ આ વસ્તુમાં વિશ્વાસ ન હોત અમારા બંને વચ્ચે અને એ મુદ્દતમાં હોત કે આ સમય મર્યાદામાં પૂર્ણ કરવાનો, એવી બધી જો માન્યતા એવા કોઈ ટર્મ એન્ડ કન્ડિશન હોત તો કદી અમે એક નંબર લઈ શક્યા હોત, આવી શિખરોને પામી શક્યા ન હોત, આવી શિખરોને તરફ અમે ગતિ પણ ન કરી હોત. માટે આનંદને રોકે છે નરેન. મનીષા કહે હા, જોશીને બોલાવવાની જરૂર નથી, પહેલાં તો હું શિબિર પૂરી કરીશ, પછી અમે થોડા દિવસ સાથે ફરીશું, જૂનો સમય તાજો કરીશું. કનોજ કહે છે સલોની, આ ધીરજ આપણે રાખી શકીશું? આપણે તો નક્કી કર્યું હતું કે સલોની માત્ર મીઠાઈ ખાવાનું નક્કી કર્યું હતું, આપણે આ શિબિરમાં સાહસ શીખવા આવ્યા છીએ, દુઃસાહસ નહીં, ખરું ને દાદાજી? વિરાટ કહે છે અંતે મનીષાના પિતા કહે છે યસ ધેર ઇઝ પોઈન્ટ, મારી દીકરી તમને બધું બરોબર શીખવી રહી છે, મારા આશીર્વાદ છે. તમે લોકો બહાદુર બહાદુર જ નહીં બુદ્ધિશાળી પણ બનશો અને તમારા પ્રેમમાંથી શૌર્ય જાગશે. લોવા મીઠાઈ આશીર્વાદના ભાગ રૂપે ખાઓ અને ખબડાવો, ગાઓ અને ગબડાવો, તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અંકિત ધ્વજ ફરકાવો. બધા એકમેકને મીઠાઈ ખવડાવે છે, વિરાટ બાબુ ગીત ગાઈ રહ્યા છે, ધ્વજ પ્રકાશ છે, જળ કશુંભી પ્રેમ શૌર્ય અંકિત, અને સૌ અહીં છૂટા પડે છે. એકાંકી આ રીતે પૂર્ણ થાય છે, એક સુખદ એકાંકીનો અંત આવે છે, એક બંનેના પ્રેમના તાંતડા કેવી રીતે મળે છે અને પ્રેમ એ કેમ દુનિયાનું સમગ્ર વિશ્વનું નાજુ નમો છતાંય એક રૂપકડું અને વિશ્વાસપાત્ર સ્વરૂપ છે, એની પ્રતીતિ આ અંતે એકાંકીને થાય છે. બંને કઈ રીતે વર્ષોના વર્ષ સુધી દૂર રહ્યા છતાં પણ કેટલા જોડાયેલા છે એ આ પ્રેમના શબ્દો પૂર્તિ કરે છે. જ્યારે અંતે કહે છે કે જો કોઈ વસ્તુ આ મુદ્દતી વસ્તુ હોય તો અમે આ શિખરો સર કરી શક્યા ન હોત, આજ એકબીજાના વિશ્વાસ એકબીજા પ્રત્યેની જે નિષ્ઠા છે એનું આ ઉત્તમ પ્રકારનું ઉદાહરણ લઈ શકાય. તો મિત્રો, આ એકાંકી આપણે ઘણું બધું શીખવી જાય છે, આ પાત્રોમાંથી આપણે ઘણી બધી શીખ મેળવવાની છે, આ એકાંકીના હાર્દને આપણે પચાવવાનું છે. જે
જીવનમાં આપણે બધે જ બધી જગ્યાએ પ્રેમ વેરીએ, પ્રેમાળ બનીએ એવી સૌ કોઈને શુભકામના, શુભેચ્છા. મિત્રો, આ બધા અંતે ફરી પાછા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને જો વાત કરીએ તો તમને આ સમગ્ર એકાંકીનો સારાંશ ખૂબ સારી રીતે કંઠસ્થ હૃદયસ્થ કર્યો છે, તો આપણી જ ભાષામાં તમને તમારી રીતે ઝડપથી એનો સ્વાધ્યાય મારા સુધી પહોંચતો કરવાનો છે. હજુ સુધી ઘણા મિત્રોએ મારા સુધી પહોંચતો સ્વાધ્યાય નથી કર્યો, એની મેં અક્ષરસ નોંધ રાખી છે, યાદ રાખજો. અને એ નોંધ તમને તમારી માટે કદાચ મુશ્કેલીના અવરોધરૂપ ન બને એ માટે તમને ખૂબ ભાવપૂર્વક તમને અને પ્રેમપૂર્વક કહું છું કે ઝડપથી તમારું હોમવર્ક પૂરું કરો, આળસને છોડો, પ્રામાણિકતાથી તમારું કાર્યને આગળ ધપાવો. અગર જો તમે આ જ રીતે કમજોર બન્યા રહેશો, કામ કરશો નહીં સમયસર, તો એક સાથે ખૂબ કામ આવી પડશે, ત્યારે તમારે કામ કરવું ખૂબ મુશ્કેલ પડી જશે. તમારે પસંદ કરવું પડશે કે કયું કામ કરવું, અને આ મુશ્કેલાઈ તમારી કમજોરી ન બની જાય એટલા માટે તમને હું વિનમું છું, ચેતવણી આપું છું, નહીં ડરામણી, નહીં કોઈ એવી તમને મોહમાયાનું ફસાવું છું. હું તમારા હિતેચ્છું છું, તમારા હિતેચ્છું એ બનીને જ હું તમને જણાવું છું કે ઝડપથી તમે કામને વળગી પડો, સમય તમારો છે અને આ સમયને તમે સાચવી લો તો તમે તમારી પાસે કોઈ જ ફરિયાદ સ્વરૂપે નહીં આવે, બધી જ વસ્તુ તમને ફરી ફરીને યાદ આવશે, એ જ સ્વરૂપ તમારું શાશ્વત સ્વરૂપ બની જશે. શુભેચ્છા ઘણી ઘણી.